સફળતાના ચક્કરમાં આપણે નીકળી પડીએ અને પછી ક્યાંક પહોંચીને સમજાય કે અરે યાર આ સફળતા ઉજવવા માટે તો જોડે કોઈ છે જ નહીં, બધાને છોડી દીધા પાછળ, બધાને મૂકી દીધા, બધાની સાથે છેતરપિંડી કરી, બધા સાથે ખોટું કર્યું, બધાને ખોટી રીતે હરાવ્યા, તો ક્યાં ક્યાં પહોંચીને શું મળશે? આ એલ્યુમિનાઈનો પ્રસંગ છે માટે આ વાત કહેવાનું મન થાય છે કે દોસ્તો તો છે ને એ સિદ્ધિ દેવની ગિફ્ટ છે, મિત્રો જલ્દી કોઈને મળતા નથી, અને જેને જેને મિત્ર મળ્યા છે ને એણે બધું છોડીને પણ મિત્રને સાચવી લેવો. સપ્તપદીના 7 વચન પછી છેલ્લું પગલું કહે છે કે હવે મિત્ર થઈ જઈએ, ચાલ બધું કરી લીધું, ઋતુ ઋતુના સુખ ભોગવી લીધા, પ્રેમ કરી લીધો, ઉર્જા એક કરી લીધી, સંતાન જાણી લીધા, હવે તો કે હવે મિત્રો. તો જો લગ્ન જીવનમાં પણ મિત્રતાનું આટલું બધું મહત્વ છે તો મને લાગે મિત્રો તો કેટલા બધા અગત્યના હોય છે. દિવસમાં એક વાર જો મિત્ર સાથે વાત કરીએ તો મન ખાલી થઈ જાય. અને હું ઘણી વાર કહું છું કે આ પુરુષોના હૃદય ડોક્ટરોએ ખોલવા પડે છે ને એનું કારણ એ છે કે મિત્રો પાસે ખોલતા નથી. જે માણસો હૃદય ખોલી નાખે ને એના હૃદય ડોક્ટર પાસે ના ખોલાવવા પડે. કહી દેવું, ખુલ્લા દિલે હસી નાખવું, ખુલ્લા દિલે રડી નાખવું, ખુલ્લા દિલે આપણા મનમાં જે આવે ને એ ચર્ચી નાખવું,